અમુક પ્રેબર્ડ્સ એવા છે કે જે એક જ જગ્યાએ સ્થિર રહીને પાંખો ફફડાવ્યા કરે અને ત્યાંથી પછી એ રીતે નીચેનો શિકાર શોધે જમીન ઉપર અને સીધી ડાઈવ મારી અને પછી એ શિકારને એ પકડી લે. એટલે દાખલા તરીકે શોર્ટ ટોડ ઇગલ છે, બ્લેક વિંગ્ડ કાઇટ છે, આ બધા એવા પક્ષીઓ છે કે જે એક જ જગ્યાએ સ્થિર ઉડાન ભર્યા કરે અને નીચે આવીને શિકાર કરે. તો એની આ બિહેવિયર ઉપરથી તમને ખ્યાલ આવે કે આ પક્ષી હોવાની શક્યતા છે. એવી રીતે દાખલા તરીકે ઓસ્પ્રે છે, તો ઓસ્પ્રે પણ એક પ્રે બર્ડ છે અને એ પણ આવી રીતે હાવરિંગ, અને વી કોલ ઇટ હાવરિંગ, કે એક જ જગ્યાએ પક્ષી પાંખ ફફડાઈને ઉડ્યા કરે. ઓસ્પ્રે છે એ જળાશયનું પક્ષી છે, જળપ્લાવિત વિસ્તારમાં જોવા મળે, અને એ આવી જ રીતે સ્થિર એકદમ ઉડ્યા કરે અને જેવું એને એને એનો શિકાર દેખાય નીચે માછલી, એટલે સીધી આમ જેમ પાણો પડે ઉપરથી નીચે એવી રીતે એક સ્ટ્રેટ ડાઈવ એ નીચે મારે અને પાણીની અંદર જઈ અને એ પગથી માછલી પકડીને ઉડે. અને ઘણીવાર તમે જુઓ તો પક્ષીના સાઈઝ જેટલું મોટું માછલું એણે પગમાં પકડેલું હોય. એટલે પછી એક ડાર્ટર સર્પગ્રીવ, જેને ગુજરાતીમાં કે સર્પગ્રીવ, એટલા માટે કે એની ડોક એકદમ પાતળી છે અને આખું શરીર એનું સબમર્જ રહે પાણીની અંદર, પણ એની ડોક બહાર સાપની જેમ તમને દેખાય, એટલે એનું નામ સર્પગ્રીવ ડાર્ટર. તો એ ડાર્ટર શું કરે કે ડાર્ટની જેમ એ માછલીને વીંધી નાખે એની ચાંચથી, અને વીંધે તો એ ચાંચની અંદર પરોવાયેલી હોય અને ચાંચ તો બંધ હોય તો એ કઈ રીતે ખાય, તો પછી એ ઉલાળે, એ માથું ચાંચ એકદમ ઊંચી કરી અને માછલીને ઉલાળે અને પછી એ ચાંચ પહોળી કરીને એ ખાઈ લે. હવે આ ટિપિકલ એની પેટર્ન છે ડાર્ટરની શિકાર કરવાની.